नमस्कार मित्रों, हूँ जयेश प्रजापति, गुरुकृपा एकेडमी यूट्यूब चैनल में आप सबनों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, गणितनु जे आपणुं पेपर छे, आजनुं बेसिक गणितनुं पेपर सॉल्यूशन तमारा माटे लईने हूँ आवी चूक्यो छूँ। तो मित्रों, अहींया जोई शको छो एम कि पहेलो जे क्वेश्चन छे एनो जवाब तमारो आवशे ए, जेनो जवाब छे अनंत। बराबर, तो तमने फक्त अत्यारे आंसर आपी दऊं छूँ, पछी थोड़ा समय पछी एटले के 2-4 कलाक पछी सरस मजानुं बोर्ड वर्क करीने तमने जवाब कई रीते आवे ए पण हुं तमने समजावीश। बीजा क्वेश्चनो जवाब मित्रों तमारे आवशे बे, જે દ્વિઘાત સમીકરણ સૂત્ર જે હતું એ આ હતું, બીજા જવાબ આવશે B² - 4AC। બરાબર, એ જ રીતે ચોથા નંબરનો જે ક્વેશ્ચન છે મિત્રો, એનો તમારે સંબંધ હશે એનું પર શોધવાનું સૂત્ર, તો એ જવાબ હશે RuA, An બરાબર A·n-1·D। બરાબર, ચાલો પછી પાંચમા નંબરનો જે ક્વેશ્ચન છે એનો જવાબ છે વર્તુળનું ક્ષેત્ર પર શોધવાનું સૂત્ર, તો એમાં આવશે જવાબ π·r². બરાબર, નીચેનામાંથી ખાલી જગ્યા ઘટનાની સંભાવના ન હોઈ શકે, તો એનો જવાબ હશે D, માઇનસ કોઈ દિવસ જવાબ ના આવે મિત્રો। બરાબર, ચાલો ચોક્કસપણે ઉદ્ભવતી ઘટના તમને કેટલી વાર સમજાવ્યું છે કે ચોક્કસપણે હોય તો 1 આવે અને અશક્ય ઘટના હોય તો 0 આવે। પછી જે સૌથી વખત હોય, બરાબર, જે સૌથી વખત રિપીટ થતો ક્વેશ્ચનમાં, તમારો સૌથી વધુ રિપીટ કોણ થાય છે? 2, તો તમારો જવાબ આવી જશે 2, એટલે કે B જવાબ। 9મા દાખલાની અંદર 15 અને 35નો ગુસાઅ મિત્રો, તો 5 જ થાય, કારણ કે 5 તારી 15 અને 5 × 7 = 35। બરાબર, તો બંને 5-5 કોમન છે એટલે 5 જવાબ આવશે। 10મા નંબરનો ક્વેશ્ચન મિત્રો, તો આ સૂત્ર જ છે α·β બરાબર સૂત્ર, શું થઈ જાય મિત્રો? તો −B/A, એકદમ સિમ્પલ ક્વેશ્ચન પેપર પૂછાયું છે તમારું, અને જે આપણે ખાલી સૂત્રો કર્યા છે એમાંથી તમને ઘણું બધું પૂછાઈ ચૂક્યું છે। આમાં પણ આ સૂત્ર જ હતું, x² + y² વર્ગમૂળની અંદર, ખૂબ જ સરસ પેપર હતું આજનું, તમે જોઈ શકો છો। આ પણ બેઠે બેઠો ક્વેશ્ચન પૂછાયેલો છે 2 એકમવાળો। ચાલો, અસમ્યવાળા ક્વેશ્ચનમાં ખૂબ સારા પૂછાયા છે, આમાં ખરું આવશે, કારણ કે 5નું વર્ગમૂળ ના નીકળે એટલે અસમ્ય સંખ્યા છે। બરાબર મિત્રો, ચાલો આની અંદર પણ વાત કરીએ 14મામાં, તો 3 શૂન્યો જ આવે। બરાબર, અહીંયા મેં ક્વેશ્ચન પણ કરી દીધું છે કે 1માં 0 આવશે, 1 - 1 આવશે અને 1માં 1 આવશે, તો આ રીતે 3 શૂન્ય મળશે। અને આ જે શ્રેણી છે સમાંતર શ્રેણી જ છે, કારણ કે બધામાં એનો ડિફરન્સ સેમ જ છે 0। બરાબર, હવે sin 60નું મૂલ્ય મિત્રો, sin 30નું મૂલ્ય 1/2 થતું હોય, sin 60નું થાય 0, 1/2 √2, √3/2 થાય। બરાબર, કેટલું થાય? 1√3/2, અહીંયા આપેલું છે 1/2, એટલે અહીંયા તમારો જવાબ આવશે ખોટો। બરાબર, તો આ તમારો ક્વેશ્ચન ખોટો છે। ચાલો, પછી અહીંયા જે સૂત્ર આપ્યું હતું, આપણે મેં તમને વારંવાર સમજાવ્યું કે આ સૂત્ર ખાસ તૈયાર કરી દેજો। બરાબર, એનું સાચું સૂત્ર કંઈક આવું છે, બરાબર, એમના આગળ 3 આવે છે, જ્યારે અહીંયા એમના આગળ 2 કરેલા છે, એટલે આ સૂત્ર ખોટું છે મિત્રો। બરાબર, એટલે આ પણ તમારો જવાબ આવશે અહીંયા ખોટું। એ જ રીતે મિત્રો, આપણે આગળ વાત કરીએ તો આ પણ સૂત્ર જ પૂછાયું છે બેઠે બેઠું। બરાબર, તો અહીંયા શું આવવું જોઈએ? તો કે અહીંયા ફક્ત 1 આવવો જોઈએ, એની જગ્યાએ -1 આપેલો છે, એટલે આ પણ તમારું થશે ખોટું। બરાબર મિત્રો, ચાલો, ખૂબ જ સિમ્પલ અને સારું પેપર હતું, ખૂબ જ મજા આવી પેપર જોઈને। આ તો મેં તમને ખૂબ જ સારી રીતે સમજાવ્યું હતું, બરાબર છે, કે જો અહીંયા કૌંસની અંદર x લખેલો હોય, બરાબર, તો x માં કેટલી જગ્યાએ કપાય છે ગણી નાખવાનું, એટલે આ 1, આ 2 અને આ 3, તો તમારો જવાબ મિત્રો ઓટોમેટિકલી થઈ જશે 3। બરાબર, ચાલો, 20મા નંબરનો જે ક્વેશ્ચન છે આ પણ સૂત્ર જ છે કે sin²θ + cos²θ બરાબર શું થાય? 1 થાય। બરાબર, ખાલી સૂત્રો કેટલા કર્યા હશે તો પણ કેટલા સારા માર્ક્સ મળી શકે છે તમે જોઈ શકો છો। ચાલો, વર્તુળનો સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે? તો ફક્ત 1 જ બિંદુમાં છેદે। બરાબર છે, આ પણ એકદમ સિમ્પલ ક્વેશ્ચન હતો, 14 માર્ક્સ આવશે આની અંદર પણ, બસ 14 જવાબ આવશે, સોરી। પછી આગળ વાત કરીએ મિત્રો, તો 23મા નંબરનો જે ક્વેશ્ચન છે એમાં 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ, તો 5 રૂપિયાનો સિક્કો છે કેવો કહેવાય મિત્રો? નળાકાર કહેવાશે। બરાબર છે, નળાકાર કહેવાય, એટલે નળાકારનું ઘનફળ સૂત્ર શું છે? તો કે π·r² h। અને આ જે છે આવૃત્તિ વિતરણનો આપણે મધ્યક પૂછ્યો છે, તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે ભાઈ આપણે 245/100 કરીએ, બરાબર, તો 2 પોઈન્ટ કાપી નાખવા આપણે, એટલે જવાબ આવી જાય 2.45। તો મિત્રો, આવી રીતે આનો જવાબ પણ શું થઈ જશે? 2.45। તો આવી રીતે મિત્રો, તમારા વિભાગ એનું સંપૂર્ણ આપણે જે સોલ્યુશન છે મૂકી દીધું છે, થોડી જ વારમાં 5-10 મિનિટમાં આપણે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન તમને જવાબ સાથે મળી જશે। તો મિત્રો, હાલ જ આપણે આ ચેનલને તમામ પેપરો જો તમે આવા સોલ્યુશન મેળવવા માગતા હોય તરત જ, તો આપણે ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે હોય તો લાઇક કરો, બીજા મિત્રોને શેર અવશ્ય કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, નવા સાથે ફરી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત।